વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો પાઠ દસ ચિત્ર વર્ણન ચિત્ર વર્ણનના આપણે કેટલાક શબ્દાર્થ જોઈએ ચિત્ર વર્ણન કોને કહેવાય તો આપણને એક ચિત્ર આપેલું હોય તેના આધારે આપણે તેનું નીચે વર્ણન કરેલું હોય તેને ચિત્ર વર્ણન કહેવાય ખંભા એટલે થાંભલો કેસરિયા એટલે કેસરી હરા એટલે લીલો રાષ્ટ્ર રાષ્ટ્ર એટલે રાષ્ટ્ર કહી શકાય દેશય કહી શકાય અનુશાસન અનુશાસન એટલે શિસ્ત આંગણ એટલે આંગણું તો આ શબ્દાર્થ હવે આપણે પાઠ જોઈએ પાઠ દસ ચિત્ર વર્ણન હવે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા એક ચિત્ર આપેલું છે ને અને આ ચિત્રના આધારે આપણે તેનું વર્ણન કરવાનું છે તો આપણને ચિત્ર જુઓ જોઈએ શેનું આપણને દેખાય છે આ ચિત્ર તો અહીંયા તો આપણને એક સરસ્વતી વિદ્યાલય એવું નામ દેખાય છે એટલે આપણને આઈડિયા આવી જાય કે આ શું હશે એક શાળા સરસ્વતી વિદ્યાલય નામની એક શાળા છે ત્યાર પછી અહીંયા આપણને શું દેખાય છે બધા રાષ્ટ્રધ્વજ દેખાય છે ને તો રાષ્ટ્રધ્વજ છે એ છે અને બધા લોકો તેને સલામી આપે છે એની સાથે બાળકો પણ છે બરાબર એટલે બધા છે ધ્વજ વંદન કરી રહ્યા હોય એવું લાગે છે તો આ ચિત્રનું નીચે આપણને વર્ણન આપેલું છે એટલે આપણે તેને ચિત્ર વર્ણન કહીએ તો આપણે ચિત્રનું વર્ણન જોઈએ યહ સરસ્વતી વિદ્યાલય હે એટલે આ સરસ્વતી વિદ્યાલય છે વિદ્યાલય કે આંગણ મેં ધ્વજ ખંભા હે એટલે વિદ્યાલયના આંગણામાં એક ઝંડો રાષ્ટ્રધ્વજ આપેલો છે ત્યાં એક આ ધ્વજવાળો થાંભલો છે વિદ્યાલય કે આંગણ મેં આચાર્ય ખડે હે વિદ્યાર્થી લઈ એટલે કે શાળાના આંગણામાં આચાર્ય ઊભા છે આ આચાર્ય છે આચાર્ય એટલે મુખ્ય શિક્ષક જે શિક્ષકો ઉપર એક શિક્ષક હોય મુખ્ય શિક્ષક એને આચાર્ય કહેવાય આચાર્ય ખંભે કે નજીક ખડે હે આચાર્ય થાંભલાની નજીક ઊભા છે આચાર્ય ઓર શિક્ષક કે સામે વિદ્યાર્થી ખડે હે આચાર્ય અને શિક્ષક બંને ચિત્રમાં આપણે જોયા ને તેની સામે આચાર્ય અને શિક્ષક વિદ્યાર્થી ઊભા છે વિદ્યાલય કે આંગણ મેં સભી ધ્વજવંદન કર રહે હે એટલે વિદ્યાલયના આંગણામાં બધા શું કરી રહ્યા છે ધ્વજવંદન કરી રહ્યા છે તીન રંગો વા ધ્વજ હે એટલે આ ધ્વજ કેવો છે ત્રણ રંગો વાળો ધ્વજ આપણો રાષ્ટ્રધ્વજ છે એમાં કેટલા રંગ છે ત્રણ રંગ છે ઈસે તિરંગા કહેતે હે તેને ત્રિરંગો કહે છે ત્રણ રંગ છે એટલે એને શું કહેવાય ત્રિરંગો પણ કહેવાય તિરંગા અમારા રાષ્ટ્રધ્વજ હે તિરંગો આપણો રાષ્ટ્રધ્વજ છે ત્રણ રંગ કયા કયા તો જોઈએ ચાલો આપણે રાષ્ટ્રધ્વજ સફેદ ઓર હરા રંગ હે રાષ્ટ્રધ્વજમાં કયા કયા રંગ હોય છે કેસરી સફેદ અને લીલો સૌથી ઉપરના ભાગમાં રાષ્ટ્રધ્વજના સૌથી ઉપરના ભાગમાં કેસરી રંગ જોવા મળે છે તો કેસરી રંગ છે એ બલિદાનનું પ્રતિક છે આપણા દેશને આઝાદ કરાવવા માટે ઘણા બધા વીરોએ પોતાનું બલિદાન આપ્યું અને હજી પણ આપણા દેશના રક્ષણ માટે બોર્ડર ઉપર ઘણા બધા સૈનિકો પણ બલિદાન આપે છે ને તો તેની શૂરતા અને વીર્યતાનું પ્રતિક એટલે આપણો કેસરીઓ એટલે કેસરી રંગ તો એના માટે આપણે રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગ છે બીજો રંગ સફેદ સફેદ રંગ છે એ શાંતિનું સૂચક છે આપણો દેશ શાંતિપ્રિય દેશ છે શાંતિ ઈચ્છે છે એટલે આપણા દેશમાં આ રાષ્ટ્રધ્વજમાં વચ્ચે સફેદ રંગ મૂકવામાં આવ્યો છે અને હરા રંગ એટલે લીલો રંગ લીલો રંગ છે એ આપણા દેશ હરિયાળો લીલોતરી છવાઈ રહે એના માટે આ લીલો રંગ છે આપણા દેશનો આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે સૌથી વધારે બધી એની ઉત્પાદન છે ખેતીથી જ થાય છે એટલે આપણો દેશ હરિયાળો રહે તો જ આપણો દેશ વિકાસ કરે આગળ વધે તો આપણે આ લીલો રંગ છે એ મૂકવામાં આવ્યો છે આમ આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ કેસરી સફેદ અને લીલો અને વચ્ચે એક અશોક ચક્ર મૂકવામાં આવ્યું છે અશોક ચક્રની અંદર અશોક ચક્રનો રંગ ભૂરો હોય અને એની અંદર આરા હોય એટલે આપણે કલાક હોય રાષ્ટ્રધ્વજ અમારે રાષ્ટ્ર કા નિશાન હે રાષ્ટ્રધ્વજ આપણા રાષ્ટ્રનું નિશાન છે 26 જનવરી ઓર પંદર અગસ્ત કે દિન ધ્વજ વંદન ક્યા જાતા હે ધ્વજવંદન આપણે ક્યારે કરે કરીએ તો કે આપણા બે રાષ્ટ્રીય તહેવારો આપણે આગળના પાઠમાં અમારે તહેવારમાં જોઈ ગયા ક્યારે છવ્વીસ જનવરી એટલે છવ્વીસ જાન્યુઆરી અને પંદર ઓગસ્ટ એટલે પંદરમી ઓગસ્ટ યહ દ્રશ્ય અમે અનુશાસન ઓર દેશભક્તિ કા સંદેશ દેતા હે તો આ દ્રશ્ય આપણને અનુશાસન એટલે શિસ્ત અને દેશભક્તિનો સંદેશ આપે છે તો અહીંયા આપણે ચિત્ર વર્ણન જોયું હવે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ અભ્યાસ પ્રશ્ન એક પ્રશ્નો કે ઉત્તર કે લી ઉચિત વિકલ્પ ચૂન કર વિકલ્પ ક્રમ ચોરસ મેં લીખીએ સવાલ ચિત્ર મેં વિદ્યાલય કા નામ ક્યાં હે ચિત્રમાં વિદ્યાલયનું નામ શું છે સર્વોદય વિદ્યાલય સરસ્વતી વિદ્યાલય વિવેકાનંદ સરસ્વતી વિદ્યાલય કોણ થાંભલા ની નજીક કોણ ઉભું છે આચાર્ય શિક્ષક વિદ્યાર્થી ચપરાસી આચાર્ય શિક્ષક વિદ્યાર્થી ચપરાસી એટલે પટ્ટાવાળા તો જવાબ આવશે અ આચાર્ય તો અહીંયા જવાબ આવશે અ ત્રણ રાષ્ટ્રધ્વજ મેં રંગ હે ચાર પાંચ છ તીન તો જવાબ આવે તીન રાષ્ટ્રધ્વજ મેં તીન રંગ હે પ્રશ્ન બે રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે એટલે ખાલી જગ્યા પૂરો આચાર્ય ધ્વજવંદન નિશાન આંગણ પહેલી ખાલી જગ્યા છે વિદ્યાલય કે ખાલી જગ્યા મે ધ્વજ ખંભા હે તો વિદ્યાલય કે આંગન વિદ્યાલય કે આંગન મેં ધ્વજ ખંભા હે બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા કે નજદીક શિક્ષક ખડે હે તો જવાબ આવશે આચાર્ય આચાર્ય કે નજદીક શિક્ષક ખડે હે ત્રણ વિદ્યાલય કે આંગણ મેં સભી ખાલી જગ્યા કર રહે હૈ વિધ્યાલયના આંગણામાં બધા ખાલી જગ્યા કરી રહ્યા છે તો શું આવશે ત્યાં જવાબ ધ્વજવંદન ધ્વજ વંદન કરે છે ચાર રાષ્ટ્રધ્વજ અમારે રાષ્ટ્ર કા ખાલી જગ્યા હે રાષ્ટ્રધ્વજ અમારે રાષ્ટ્ર કા નિશાન હે ત્યાર પછી પ્રશ્ન ત્રણ સહી વિધાન કે સામે સહી ઓર ગલત ગલત વિધાન કે કીજીએ આચાર્ય ઓર શિક્ષક કે વિદ્યાર્થી ખડે હે આચાર્ય અને શિક્ષકની સામે વિદ્યાર્થી ઊભા છે તો આ વિધાન સાચું બે તીન રંગે રંગોવાલે વાળે ધ્વજ કો તિરંગા કહેતે હૈ ત્રણ રંગોવાળા રંગને રંગોવાળા ધ્વજને તિરંગો કહે છે તો વિધાન સાચું તીન રાષ્ટ્રધ્વજ લાલ ઓર સફેદ રંગ હે રાષ્ટ્રધ્વજમાં કાળો લાલ અને સફેદ રંગ છે તો આ વિધાન ખોટું કારણ કે કયો રંગ આવે કેસરિયા સફેદ ઓર હરા ચાર તિરંગા અમારા રાષ્ટ્રધ્વજ હે તિરંગો આપણો રાષ્ટ્રધ્વજ છે તો આ વિધાન સાચું પછી છે પ્રશ્ન ચાર નિમ્નલિખિત શબ્દો કે ગુજરાતી શબ્દ લીખીએ નીચે આપેલા શબ્દોના ગુજરાતી શબ્દ લખો તો પહેલું છે રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રધ્વજને ગુજરાતીમાં પણ રાષ્ટ્રધ્વજ જ કહેવાય તો ત્યાં લખીશું રાષ્ટ્રધ્વજ આંગણ આંગણને કહેવાય આંગણું છબ્બીસ છબ્બીસને કહેવાય છવ્વીસ નિમ્નલિખિત પ્રશ્ન પાંચ નિમ્નલિખિત શબ્દો કે હિન્દી શબ્દ લિખીયે નીચે લખેલા શબ્દના હિન્દી શબ્દ લખો ઓગસ્ટ ઓગસ્ટ ને હિન્દીમાં કહેવાય કેસરિયો તેને હિન્દીમાં કહેવાય કેસરિયા વિદ્યાલય તેને હિન્દીમાં કહેવાય

ઓગસ્ટ ના દિવસે કરવામાં આવે છે સવાલ બે તિરંગા અમારા રાષ્ટ્ર ધ્વજ હે એટલે ત્રિરંગો આપણો રાષ્ટ્રધ્વજ છે ત્રણ યહ દ્રશ્ય હમે દેશભક્તિ કા સંદેશ દેતા હે એટલે આ દ્રશ્ય આપણને દેશભક્તિનો સંદેશ આપે છે અહીંયા આપણો ચિત્ર વર્ણન પાઠ પૂર્ણ થાય છે આવજો વંદે માતરમ